અથવા તો આ નાટકોનું નામ સાંભળ્યું હશે અથવા તો પછી સાઉથ નાટુ સોંગ સાંભળ્યું હશે પણ એ નાટું કઈ લેવા દેવા નથી બીજું આ નાટો નું મતલબ છે વિદ્યાર્થી મિત્રો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે અને એ આંતરરાષ્ટ્રીય સંગઠન વર્તમાનમાં કેમ ચર્ચામાં છે તો ચર્ચામાં એટલા માટે છે કે આપણે જોઈએ તો પંચોતેર વર્ષ એને પૂર્ણ થઈ ચુક્યા છે એટલે આપણી ભાષામાં કહીએ તો નાટો હવે અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને એટલા માટે નાટો ચર્ચામાં છે છે બીજું કે બે નવા દેશો જે એ એક તાજેતરમાં જ નવો દેશ જોડાયો છે સ્વીડન એ ગયા મહિનાની જ વાત છે એટલે કે માર્ચ બે માં જે છે એ સ્વીડન ને નાટોના તમામે તમામ દેશો તરફથી સહમતી મળી છે એટલે હવે સ્વીડન પણ નાટોનો હિસ્સો છે

અસરો છે એ તમામે તમામ ડિટેલ તમે જોઈ શકશો આજે આપણે જોઈએ કેટલાક ફેક્ટ નાટો ને લઈને નાટો ચર્ચામાં એટલા માટે એવું કે ભાઈ પંચોતેર વર્ષ પૂરા થયા છે અને હવે નાટોમાં જે છે એ બે સભ્યો પણ જોડાઈ ચુક્યા છે એટલે હવે એમાં સભ્યો થયા છે દોસ્તો બત્રીસ ગયા વર્ષે જયારે નાટો ચર્ચામાં આવ્યું હતું ત્યારે એમાં ત્રીસ સભ્યો હતા એમાં બે નવા સભ્યો જોડાયા છે ખાસ યાદ રાખશું બે નવા સભ્યોના નામ તો એ છે દોસ્તો ફિનલેન્ડ અને સ્વીડન આ બે દેશો જે છે એ જોડાયેલા છે બીજું કે આપણે વાત કરી નાટો જે છે એના અમૃત ક્રાંતિમાં પહોંચી ચુક્યો છે અમૃત કાળમાં પહોંચી ચુક્યું છે તો એની સ્થાપનાનું વર્ષ પણ આપણને ખ્યાલ હોવું જોઈએ

આટલી છે નાટોની બેઝિક ઇન્ફોર્મેશન જે આપણને ખ્યાલ હોવી જોઈએ સીધે સીધા તમને પ્રિલિમમાં આ ફેક્ટ પૂછી શકાય બીજું આગળ વધીએ સૌથી વિવાદિત મુદ્દો નાટોનો હતો એ હતો કલેક્ટિવ સિક્યુરિટીનો સિદ્ધાંત પણ કલેક્ટિવ સિક્યુરિટી નો સિદ્ધાંત સમજતા પહેલા આપણે થોડું ભૂતકાળમાં જઈને એ સમજીએ દોસ્તો કે નાટો જે છે એની રચના શા માટે થઈ હતી કલેક્ટિવ સિક્યુરિટી નો સિદ્ધાંત જે છે એ પછી ચર્ચામાં આપણે લઈએ તો ભારત જયારે આઝાદ થાય છે એ વર્ષ છે ઓગણીસો સુડતાલીસ ઓગણીસો એકાણું ઓગણીસો સુડતાલીસ નાઇન્ટીન ફોર્ટી સેવન નાઇન્ટી વન આજે તમે સમયગાળો જોવો છો એ સમયગાળો વિશ્વમાં શીત યુદ્ધ તરીકે પ્રખ્યાત છે શીત યુદ્ધ એટલે કે કોલ્ડ વોર ઠંડુ યુદ્ધ અહીંયા ઠંડા યુદ્ધનો મતલબ એ સીમા લડાઈ કરવી કે એવું કઈ નથી પણ શીત યુદ્ધનો મતલબ છે કે એમાં જે પરંપરાગત યુદ્ધો જે હથિયારોથી લડાતા હતા એની જગ્યાએ ઘણા બધા બીજા ઘટકો હતા જેમ કે જૂથવાદી કરવી ઘણા બધા દેશોનું ગ્રુપ બનાવવું અન્ય દેશો સાથે વેપાર ના કરવો અન્ય દેશોને આઇસોલેટ કરવા આ પ્રકારની જેટલી પણ ટેક્ટિક્સ યુઝ કરવામાં આવતી અન્ય દેશોને નબળા પાડવા માટે એ જે દોર હતો એ દોરને આપણે કીધું શીત યુદ્ધનો દોર તો આ સમયગાળામાં જે છે એ દુનિયાના બે પ્રમુખ ખેલાડીઓ ઉભરીને આવે છે કે વિશ્વ એ સમયગાળામાં દ્વિ હોય છે બે પોલ આધારિત જે છે એ વર્ગીકૃત વિશ્વ હોય છે અને આ સમયગાળામાં સોવિયેત સંઘ જે છે અને યુએસએ એ બંને બીજા વિશ્વ યુદ્ધમાં સાથે લડ્યા હોય છે તેમ છતાં ઓગણીસો સુડતાલીસ પછીના સમયગાળામાં વિશ્વ ઉપર કોનું વર્ચસ્વ હશે એ સ્પર્ધાને લઈ અને આ બંને ખેલાડીઓ વચ્ચે તો આ બંને રાષ્ટ્રો વચ્ચે એક સ્પર્ધા જામે છે અને એ જ સ્પર્ધા નો જે હિસ્સો છે એ આ યુદ્ધ છે હવે એ શા માટે સ્પર્ધાત્મક છે એમાં કયા કયા ઘટકો બન્યા વોર્સો પેક્ટ શું હતું એ બધી ઘણી લાંબી ચર્ચા છે બેઝિકલી આપણે એટલું યાદ રાખવું છે કે અત્યારનું જે તમે રશિયા જુઓ છો

આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે અને સાથે સાથે સંગઠન ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે જો નાટો જે સંગઠન એ યુએસએના નેતૃત્વમાં બન્યું હોય તો નાટો કે ક્યાંક યુએસએસઆર ને ઓપોઝ કરવા માટે યુએસએસઆર ને રોકવાના ઉદ્દેશ્યથી નિર્મિત થયું હોય છે આટલી ડિટેલ આપણને ખ્યાલ આવી જોઈએ આ ચર્ચા પરથી અને એટલા માટે જ આપણે અત્યારે જે જોઈએ છે નાટોનું વિસ્તરણ નાટોનું જે એક્સપાન્શન જે છે એ ઉપર ખૂબ ચર્ચા રહે છે બીજું મેં તમને વાત કરી સામૂહિક સુરક્ષાનું જે સિદ્ધાંત છે એને લીધે નાટો ખૂબ ચર્ચામાં રહે છે એને થોડો અર્થમાં આપણે સમજી તો આપણે જે જોયું કે ભાઈ નાટો જે શરૂઆતમાં બન્યું ત્યારે દોસ્તો બાર દેશો હતા જયારે શરૂઆતમાં નાઇન્ટીન ફોર્ટી સેવનમાં ચારમી

આ બાર રાષ્ટ્રોમાંથી કોઈ એક રાષ્ટ્ર ઉપર પણ જો હુમલો કરશે આ બાર રાષ્ટ્રો એટલે આપણે ઓગણીસો બાર દેશો માંથી કોઈ પણ એક રાષ્ટ્ર ઉપર યુએસએસઆર જો હુમલો કરશે તો એનો પ્રત્યુત્તર આ બારે દેશોની સામૂહિક સેના આપશે આનો મતલબ એવો થાય કે બારે બાર દેશો જે છે એ પોતાની સેનાનું એક સંગઠન બનાવી અને એનો પ્રત્યુત્તર આપશે હવે વિચારી છું કે આ બાર દેશોમાં કેવા કેવા રાષ્ટ્રો છે યુરોપના રાષ્ટ્રો છે અમેરિકા જે છે બ્રિટન છે ફ્રાન્સ છે જર્મની છે આટલા શક્તિશાળી રાષ્ટ્રો છે એટલે આ રાષ્ટ્રો સામે કોઈ પણ સેના જે છે કોઈ પણ વિદેશી શક્તિ જે છે એ યુદ્ધ કરવાનું ક્યારેય નહીં વિચારે બીજું વર્તમાનમાં એ નાટોનું સંગઠન ખૂબ વિશાળ થઈ ગયું છે બત્રીસ જેટલા રાષ્ટ્રો જે છે એમાં સભ્ય બની ચૂક્યા છે અને આ માંથી ત્રીસ જેટલા દેશો તો જે યુરોપિયન દેશો છે જેમાં જર્મની ફ્રાન્સ બ્રિટન આ બધા દેશો છે અને બીજા બે રાષ્ટ્રો જે છે એ ઉત્તર અમેરિકા ખંડમાં છે અને એ છે યુએસએ એટલે કે અમેરિકા અને કેનેડા તો આટલું વિશાળ સંગઠન છે આજે નાટો તો કલેક્ટિવ સિક્યુરિટી નો સિદ્ધાંત તમને ખ્યાલ આવ્યો હશે કે કલેક્ટિવ સિક્યુરિટી નું સિદ્ધાંત શું છે શા માટે ચર્ચામાં જે છે એ પણ આપણને ખ્યાલ આવ્યો અને તમને કોઈ પણ આમાંથી પ્રશ્ન પૂછાય તો આપણે આ ડિટેલ આપણને આટલી ખ્યાલ હોવી જોઈએ કે નાટો જે છે એ ક્યારેક ચર્ચામાં હતું અથવા તો કઈ રીતે જે છે એ વર્તમાનમાં ચર્ચા માં રહ્યું છે બીજું એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન હવે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન શા માટે એવું નામ રાખ્યું હતું અહીંયા શબ્દ છે નોર્થ એટલાન્ટિક ઉત્તર એટલાન્ટિક એટલે કે પૂર્વી યુરોપના દેશો છે અને પશ્ચિમમાં અમેરિકા અને કેનેડા જે રાષ્ટ્રો છે આ તમામે તમામનું જૂથ હતું જે એટલાન્ટિક એટલાન્ટિકની ઉત્તરનો હિસ્સો છે એની બંને બાજુના દેશો છે એટલા માટે એને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન

એની બંને દેશોના બંને બાજુના દેશો જે છે એ નાટો નું સંગઠન છે આ તમે જે બ્લુ કલર થી માર્ક કરેલા જેટલા પણ રાષ્ટ્રો જુઓ છો આ બધા રાષ્ટ્રો એ રાષ્ટ્રો છે નાટોના અને સામે અહીંયા જોશો તો આ છે યુએસએસઆર સોવિયત છે તો આનો વિસ્તાર જે છે એ યુરોપ ઉપર ના થાય ઘણા બધા યુરોપિયન દેશો જે છે એ યુએસએસઆર માં ના જોડાય એવા ઉદ્દેશ્યથી જે છે એ નાટો ની રચના કરી હતી બીજો એક મુદ્દો હંમેશા એ પૂછાય છે કે ભાઈ અત્યારે નાટોના અસ્તિત્વની કોઈ જરૂર છે નાટોના વિસ્તરણની કોઈ જરૂર છે એ સવાલો પૂછાતા હોય છે યાદ રાખશું કે ભારતે જે છે એક નવી આર્થિક નીતિ સ્વીકારી હતી પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઈઝેશન એનું વર્ષ છે નાઇન્ટીન પણ એલપીજી તમે ભણશો ત્યારે પણ તમને ખ્યાલ આવશે ભારતે જે સોવિયેત સંઘ હતો દોસ્તો સોવિયેત સંઘ અને ભારતના સંબંધો સદા બહાર સારા રહ્યા છે હંમેશા જે છે એ સારા સંબંધોમાં બને રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક સામ્યવાદ તરફ ભારતનું આકર્ષણ હતું એ સમયમાં પણ ઓગણીસો એકાણું ના વર્ષમાં જે છે એ યુએસ જે આપણે કોલ્ડ રેસ કીધી અથવા તો જે કોલ્ડ વોર કીધું યુએસએ વિરુદ્ધ યુએસએસઆર નો જે યુદ્ધ હતું એમાં યુએસએ વિજેતા બને છે ઓગણીસો ને એકાણું ના વર્ષમાં અને યુએસએસઆર ની હાર થાય છે વિઘટન થાય છે અને આખા વિશ્વમાં એક ધ્રુવ્ય વિશ્વ નિર્માણ થાય છે જેમાં અમેરિકા જે છે એ જગત જમાદાર બનીને સામે આવે છે આપણને સૌને ખ્યાલ છે તો આ જે ઘટના ઘટી ઓગણીસો એકાણું ની એ ઘટના બાદ નાટોની કોઈ વાસ્તવિક અસ્તિત્વની જરૂર હતી જ નહીં કે ઓગણીસો પછી તમારો ટાર્ગેટ હતો રશિયન ફેડરેશન જે હતું એને રોકવાનું તો એનું ઓલરેડી વિઘટન થઈ ગયું થઈ ચૂક્યું છે અમેરિકા જે છે એ વિજેતા થઈ ચૂક્યું છે તો પછી નાટોની જરૂર શું હતી ઓગણીસો એકાણું પછી નું જે નાટો છે એની જરૂર શું હતી એના ઉપર ઘણા બધા ક્વેશ્ચન માર્ક ઊભા થયા અને માત્ર જરૂર જ નહીં પણ વિસ્તરણ પણ નાટોનું એક્સપન્સ પણ ખૂબ થયું છે ઓગણીસો પછી અને એ પણ કેવા રાષ્ટ્રો જે રશિયા સાથે સરહદો ધરાવે છે અને એમાંનું એક કારણ છે દોસ્તો રશિયા યુક્રેન સંકટ યુક્રેન પણ ક્યાંક ને ક્યાંક જે છે એ નાટોનો હિસ્સો બનવાનો હતો આ તમામે તમામે તમામ એંગલ તમારે હોય કે કઈ કઈ રીતે રશિયા સંકટ છે છે યુક્રેન જે એ રીતે અમેરિકા સાથે પક્ષમાં જોડાવા માંગતું હતું નાટોનો હિસ્સો બનવા માંગતું હતું જેને ક્યાંક ને ક્યાંક રશિયાને જે છે ઉશ્કેર્યું અને રશિયા આક્રમણ કર્યું આ બધા મુદ્દા આપણે ઓલરેડી એક વિડીયોમાં સમજાવેલા છે તમે સંવાદ સિરીઝમાં જશો તો એમાં એક નાટોનું તમને વિડીયો મળશે એમાં તમામે તમામ ડિટેલ પ્રાપ્ત થશે બેઝિકલી અહીંયાનો મુદ્દો આપણે નાટો ચર્ચામાં છે તો આપણને બેઝિક એ ખ્યાલ હોવો જોઈએ કે નાટોના સંગઠનની રચના કઈ રીતે થઈ શા માટે થઈ અને વર્તમાનમાં શા માટે એ ચર્ચામાં છે તો આપણે જોઈ લીધું કે ભાઈ ચાર એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં એની રચના થાય છે છેલ્લા બે વર્ષમાં બે નવા દેશો જે છે એના સભ્ય બન્યા છે અને એ બંને દેશો છે ફિનલેન્ડ અને સ્વીડન તો આટલી તમામે તમામ ડિટેલ આપણે આજના મુદ્દામાં યાદ રાખવાની છે આગળ વધી તમને જે સવાલ પૂછે તો તો નીચેનામાંથી કયું તેલ ઉત્પાદન ક્ષેત્ર નથી અહીંયા તમને સવાલ પૂછ્યો દોસ્તો

એ તેલ રિફાઈનરી ક્ષેત્ર છે ત્યાં રિફાઈન થઈને આવે છે રિફાઈનરી નું હબ કહેવાય છે જામનગર એટલે કે ક્રૂડ ઓઈલ કાચું તેલ જે છે એ જામનગરમાં લઈ જવામાં આવે છે ત્યાંની રિફાઈનરી નું આખી આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે અને એમાંથી કાચા તેલમાંથી વિવિધ રિફાઈનરી ના ઉત્પાદો જે છે સોરી કાચા તેલના જે ઉત્પાદો છે એમનો ડિસ્ટ્રિબ્યુશન થાય છે એમનો રિફાઈનરી વર્ક થાય છે તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે જામનગરમાં તેલ ઉત્પાદન નથી થતું કાચું તેલ લઈ અને એનું પ્યુરિફિકેશન પ્રોસેસ જે એ કરવામાં આવે છે આ ત્રણે બાકીના જે ક્ષેત્રો છે દિગબોય છે બોમ્બે હાઈ છે અને અંકલેશ્વર આ ત્રણેય સ્થળોથી ક્રૂડ ઓઈલ આપણને પ્રાપ્ત થાય છે એટલા માટે આ ત્રણ ક્ષેત્રો છે એ તેલ ઉત્પાદન ક્ષેત્રો છે જ્યારે આ જે છે ઓઈલ રિફાઈનરી નું હબ કહેવાય છે આટલી ડિટેલ તમારે આ પ્રશ્નમાંથી સમજવાની હતી આગળ વધી આજના સવાલ તરફ તો આજનો સવાલ પણ કઈક આ પ્રમાણે રહેશે નીચેનામાંથી કયા હિમાલયમાં

ફરીથી આપણે ઓન ધ બુક અંતર્ગત મળતા રહીશું જય હિન્દ જય ભારત